હેલો ફ્રેન્ડ્સ પ્રદિપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે મિત્રો ઘણા દિવસે હું વિડીયો બનાવી રહ્યો છું કારણ કે હું એક કામમાં બીજી હતો તો આપણે એ જોઈએ આજે નવા ટોપિકમાં કે મિત્રો અત્યાર સુધી આપણે અગાઉ પણ મેં વિડીયો બનાવેલા છે કે મહેસૂલ વિભાગની જે લિંક છે આ લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો રિવન્યુ ડિપાર્ટમેન્ટ જે છે ગુજરાતનો એની અમુક ઓનલાઈન એન્ટ્રીઓ છે તો આપણે એ અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ જંત્રી વિશે જમીન રેકોર્ડ એટલે કે સાત બાર આઠની પણ લિંક અહીંયા છે હવે ઓનલાઈન અરજી તો એ ઓનલાઈન અરજીમાં આપણે અત્યાર સુધી જોયું કે જેમાં અલગ અલગ અરજીઓ હતી જે તમે ઈ ધરા કે ઇ ગ્રામ ઓફિસમાં જઈને ઓનલાઈન કરાવી શકો છો એ કેવા પ્રકારની તો બિનખેતી પ્રીમિયમ અહીંયા નવી નવી જે સર્વિસો છે એ ઉમેરાઈ જાય છે તો બિનખેતી સર્વિસ બરાબર પછી ગામ નમૂના સાતમાં જે ભૂલ હોય એ એનો વિડીયો આપણે મેં બનાવેલો જ છે પછી વારસેની નોંધ એની ઓનલાઈન અરજી પ્રીમિયમ ભરવાની પરવાનગીની અરજી બિનખેતી પરવાનગી અરજી પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર જમીન ખરીદવા પરવાનગી પરિવર્તનીય વિસ્તારના દાવા પ્રમાણપત્ર વારસાઈ નોંધ સિટી સર્વે કચેરી એટલે જે લોકો સિટી લેવલ વારસાઈ નોંધ કરવા માગતા એ ઓનલાઈન આ રીતે થશે બરાબર હવે આમાં એક નવો ઓપ્શન ઉમેરાયેલો છે જે આપણને અહીંયા હોમ પેજમાં નહીં દેખાય તો આપણે જે અત્યાર સુધી જમીન માપણી માટે જે મેન્યુઅલી એટલે કે કાગળ ઉપર જે અરજી કરીને આપણી જિલ્લા પંચાયતમાં આપતા અને ત્યારબાદ એ લોકો આપણા ખેતરનું સર્વે કરીને જે માપ કરી આપતા એટલે કે આપણી જમીનનું માપ કઢાવતા હવે એ વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે કદાચ તો આપણે અહીંયા જોઈએ ટોપિકમાં તો ટૉપિકમાં દેખાશે તો આ જે લિંક છે આઈઓ આર એ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ તમારી માહિતી માટે હું વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ બાકી તમારે જો કોઈ પણ આ ટોપિક વિશે અરજી કરાવી હોય તો તમે ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ સેન્ટરમાં કે પછી ઈ જરા ઓફિસમાં જઈને કરાવી શકશો એ તમારા માટે બેસ્ટ રહેશે જેથી કોઈ ભૂલ ન થાય અને અરજીની સાથે આધાર કાર્ડ અથવા મોબાઈલ તો ખાસ લઈ જવાનું રહેશે હવે અહીંયા આપણે જોઈએ અરજીના હેતુ તો અહીંયા જુદા જુદા અરજીઓના હેતુ છે પ્રીમિયમ ભરવા પરવાનગી મેળવવા જેમાં આપણે અગાઉ હોમ પેજમાં જોઈએ પ્રમાણે ફરીથી એકવાર જોઈ લઈએ બિનખેતી પરવાનગી મેળવવા બિનખેતી પ્રીમિયમ સાથે બિનખેતી પરવાનગી પ્રામાણિક ઔદ્યોગિક હેતુ અહીંયા છેલ્લો ઓપ્શન છે જમીન માપણી સંબંધિત અરજી એ તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા બતાશે સર્વે નંબરની હદ હિસ્સા અથવા પૈકી ભાગ અંગે માપણી કરવા માટેની અરજી તો આ પ્રમાણે તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો બરાબર તો અત્યાર સુધી આપણે જમીન માપણીની અરજી મેન્યુઅલી થતી તો હવે એ ચિંતા કરવાની જરૂર નથી ઓનલાઈનમાં ફટાફટ તમારી અરજી થઈ જશે અને જે તે એનું જે બાકીનું પ્રોસેસનું કામ છે એ થયા બાદ તમારો કોન્ટેક્ટ થ્રુ એ લોકો તમને જાણ કરશે બરાબર તો આ નવી માહિતી મારી પાસે આટલી છે આમાં જો કોઈ અપડેટ આવશે તો હું બીજો વિડીયો બનાવીશ તો આપણે આ વિડીયો શેર કરીએ જેથી જે ખેડૂત મિત્રો પોતાની જમીન માપણી વિશે જે જિલ્લા પંચાયતમાં જતા અને એ લોકો જવું ના પડે તો એકવાર ઈ ગ્રામ કે ઇધરાનો કોન્ટેક કરીને તમે તપાસ કરી જોજો કે જમીન માપણી સંબંધિત અરજીમાં કે પ્રકારનું છે બરાબર તો આવી જ માહિતી સાથે મળીશું થેન્ક યુ